आगळ वात करीए अन्य समाचारोनी। खेडूतो माटे एक मोटी राहतना समाचार मळी रह्या छे। तमाम खेडूतो माटे राहतना समाचार सामे आवी रह्या छे। खेडूतो माटे आ समाचार के खातरना भावमां कोई वधारो करवामां नहीं आवे। राज्य कृषि मंत्री फळदू आ मोटू निवेदन सामे आव्युं छे। आरसी फळदूए जणाव्युं छे के खातर वेचाण करती कंपनी मुद्दे जाणकारी आपवामां आवी छे। राज्य कृषि मंत्री એ કહ્યું છે કે ડીએપી એનપીકે ખાતરના ભાવ કોઈપણ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો। ખાતર વેચાણ કરતી કંપનીઓ આ ખાતરના ભાવના વધારાનો કોઈ જાહેરાત નથી કરી। મહત્વનું છે કે ભાવ વધારાનો અહેવાલ પ્રસારિત થતા કૃષિ મંત્રી આરસી ફળદુએ આ નિવેદન આપ્યું છે। 1 માર્ચથી ભાવ વધારો લાગુ થવાનો હતો, જો કે તે પહેલા જ ભાવ વધારા મુદ્દે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખાતરના ભાવ નહીં વધે। ખાતરના ભાવમાં કોઈ જ વધારો કરવામાં નહીં આવે તે પ્રકારે કૃષિમંત્રી આરસી ફળદુએ જણાવ્યું છે। અત્યાર સુધી જે વાત સામે આવી રહી હતી કે 1 માર્ચથી ખાતરના ભાવ વધશે તેના પર આ નિવેદન આપવામાં આવ્યું છે। સરકારે પોતાનો નિર્ણય જણાવ્યો છે। ખાતર વેચાણ કરતી કંપની મુદ્દે માહિતી આપવામાં આવી છે, જેમાં કંપનીઓ દ્વારા ભાવ વધારો નથી કરવામાં આવ્યો તેવું જણાવવામાં આવ્યું છે। ડીએપી અને એનપીકે ખાતરના ભાવ જે અત્યારે છે તે જ ભાવ આગામી સમયમાં પણ યથાવત રહેશે, તે ભાવમાં કોઈ જ ફેરફાર નહીં થાય તેવું નિવેદન કૃષિ મંત્રી આરસી ફળદુએ આપ્યું છે। ભાવ વધારાનો એક અહેવાલ પ્રસારિત થયો હતો, જે અહેવાલના સંદર્ભે સ્પષ્ટતા કરવામાં આવી છે। 1 માર્ચથી જે ભાવ વધારો લાગુ થવાનો હતો તે મુદ્દે રાજ્ય કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે હાલ જે ભાવ ખાતરોના છે તે ખાતરના ભાવમાં કોઈ જ વધારો કરવામાં નહીં આવે અને આ જ ભાવ યથાવત રહેશે।